राजकोट शहर ट्राफिक पोलीसे जाहिरनामू प्रसिद्ध करी 150 फूट रिंग रोड लग्जरियस अने भारे वाहनों ने नो एंट्री फरमावी देता भारे विवाद सर्जायो छे। खानगी ट्रावेल्सना संचालकोए आ मामलामां उच्च स्तरे रजूआत करता आगामी दिवसोमां आ मामले वधु उहापो मचवाना एंधाण वर्ताई रह्या छे। प्राप्त विगत मुजब ट्राफिक पोलीसे गत 16 जुलाईए सांजे परिपत्र जाहिर करी शहरना 150 फूट रिंग रोड पर प्रथम लग्जरियस वाहनोनी अवर जवर पर प्रतिबंध मुकतो हुकम कर्यो हतो, जेनी अमलवारी थता खानगी ट्रावेल्सना संचालको विरोधमां आव्या छे। खानगी ट्रावेल्सना संचालकोए सांसद धारासभ्યોને આ મામલે યોગ્ય નિર્ણય લેવા રજૂઆત કરી છે। વધુમાં ખાનગી ટ્રાવેલ્સના સંચાલકોએ જણાવ્યું છે કે આ નિર્ણયને કારણે ટ્રાવેલ્સનો ધંધો પડી ભાંગશે તેમજ મુસાફરોને ભારે અગવડતાનો સામનો કરવો પડશે। રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર ભારે અને લક્ઝરી વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। રાજકોટ શહેર પોલીસના એક પરિપત્રથી વિવાદ છેડાયો છે। હાલ રાજકોટના ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો સીધા જ ધારાસભ્ય રમેશભાઈ ટીલાડાના કાર્યાલયે પહોંચ્યા છે, ત્યાં તેમણે રજૂઆતો કરી છે। ખાનગી ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રમુખ આપણી સાથે છે, દશરથસિંહ શું કહેશો, શું રજૂઆત છે તમારી, તમે ધારાસભ્યને મળ્યા છો? આજે અમે ધારાસભ્ય સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા સાહેબ, રાજકોટ શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી સાથે અમે ફોન ઉપર વાત કરેલી, અમને પણ અમને પોઝિટિવ રિપોર્ટ આપ્યો, આશ્વાસન આપ્યું। ધારાસભ્ય શ્રી રમેશભાઈ ઢીલાર હતી, એમની ઓફિસમાં આવ્યા છીએ। અમારી જે રજૂઆત હતી, અમારો જે પ્રશ્ન હતો એનો નિર્ણય ટૂંક સમયમાં આવી જશે, અને અમને એવું આશ્વાસન આપ્યું છે, એટલે ટૂંક સમયમાં પબ્લિક માટે સારા સમાચાર, રાજકોટ માટે સારા સમાચાર છે કે એનું નિર્ણય આવી જશે, અને અમને એનો સંતોષ છે અને એમનો અમે આભારી માનશું। બાપુ શું કહેશો, જે રીતે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જે રીતે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, કેવડો ફટકો પડશે આપના વ્યવસાયને અને સામે મુસાફરોને કેટલી અગવડતા પડશે? આ ફટકો એક જોવો ને તો ગુજરાત સરકારમાં વિકાસને અટકાવવાની વાત છે। આ જે અધિકારીઓ છે ને, એ મોદી સાહેબનો જે વિકાસ છે, ભૂપેન્દ્ર સાહેબનો જે વિકાસ છે, એને અટકાવવાની વાત છે। શું કામે અટકાવવાની વાત છે કે આ બસને ટાર્ગેટ બનાવવાનું કારણ એ કે અમે પબ્લિક સાથે સંકળાયેલા છીએ, આ પબ્લિક સાથે સંકળાયેલા છીએ, એટલે ઓટોમેટિક મેસેજ પબ્લિકમાં ખરાબ જવો જોઈએ। આ અધિકારીઓ એનું નીચેનું જોતા નથી કે ભાઈ અમારી ક્યાં ભૂલ છે? તમે જો તમે રાજકોટમાં આટો મારો તો તમે સર્કલ આગળ જાઓ તો તમને ટ્રાફિક હોલ્ડર છે ને, એ સાઈડમાં બેઠા બેઠા મોબાઈલ કરતા હોય છે, એને બે જ કામ હોય છે, સાઈડમાં મોબાઈલ કરી ટાઈમ કરે, ટ્રાફિકને જે થવું થાય એને એને કાંઈ લેવા નથી, અને પહોંચું ફાળવા સિવાય વાંધો નથી, એનો એક જ ટાર્ગેટ કે હાંજે રૂપિયા કેટલા ભેગા કરી અને કેટલા રૂપિયાનું આપણે મેમાં બનાવી, અને મોબાઈલમાં સિવાય કાંઈ કરતા નથી। મુસાફરોને કેટલી અગવડતા પડશે? મુસાફરોને તો લૂંટવાનો વાળો આવશે, મુસાફરો લૂંટાઈ જવાના છે આમાં। એનું કારણ કે અમદાવાદનું ભાડું 200-250 રૂપિયા હોય છે, હવે અમને એમ કહ્યું કે તમે કટારીયા ચોકડી વહી જાઓ તો કટારીયા સિટીથી કટારીયા ચોકડી 5-6 કિલોમીટર હોય છે, હવે એનું રિક્ષા ભાડું તમે ગણો 200-250-300 રૂપિયા, બેફામ લૂંટ ચાલુ થવાની, પબ્લિકને લૂંટાવવાનું છે જ, અમને કાંઈ ફેર પડતો નથી, અમે વહી જશું, પણ પબ્લિકને સમસ્યા થશે, અવર જવર, બેનું દીકરીની કોઈ સલામતી નહીં। તો હું તો તમને એ કહું છું કે આ એસટી બસ છે એ લક્ઝરી બસ નથી ગણાતી, લક્ઝરી બસ છે, એને કેમ એને સિટીની બહાર નહીં, એને સિટીની બહાર કાઢો તો અમે જવા ત્યાં છીએ, તો અમને કાંઈ વિકલ્પ આપો તમે, તમે તમે સવારે એમ કહી ગયો, અમે ઉઠીએ ત્યારે ખબર પડે કે આવું જાહેરનામ બહાર પડ્યું છે, આ ગેરવ્યાજબી છે, આવી રીતે ન જોઈ અમને એને જાણ કરવી જોઈએ, મહિનો અગાઉ કેવું જોઈએ, અમારી એને ચર્ચા કરવી જોઈએ, મિટિંગ કરવી જોઈએ, અમને વિશ્વાસમાં લાવવો જોઈએ અને અમને માર્ગદર્શન આપવું જોઈએ, આ ગેરવ્યાજબી છે, આ તાનાશાહી કહેવાય। આપના વ્યવસાયને કેવડો ફટકો પડશે, કેટલી બસો દોડે છે આ પ્રકારે રાજકોટની અંદર, અને કેવડો ફટકો પડશે જે વ્યવસાયકારો છે? ફટકો તો ઓછામાં ઓછું 250-300 બસો હાલે છે, 4-5 હજાર પબ્લિકની અવર જવર થાય છે રાજકોટથી, કોઈ જામનગર, જૂનાગઢ, બોમ્બે, પૂના, મદ્રાસ, બેંગ્લોર, ગોવા, આ બધી રાજકોટને કનેક્ટિંગ થયેલ છે, એટલે આ ઉદ્યોગને બહુ આનો કરોડોમાં નહીં પણ અબજોમાં નુકસાની જાય, અને અમે દર મહિને 40-40 હજાર રૂપિયા ટેક્સ ભરીએ છીએ, અને બીજી અમારી સમસ્યા પણ એ છે કે પબ્લિકને પેસેન્જરને સીઓ ચેકિંગ કરી અને એસટીવાળા સીઓ ચેકિંગ કરી અને અમારા પેસેન્જરને ઉતારી નાખે, પેસેન્જરને અધવેજે રસ્તામાં અટકાવી દે છે, આ એક પણ અમારી સમસ્યા છે। ટૂંકમાં અમને ધંધો કરવા દેવો નથી, કાજ એમ એનું કહેવાનું મતલબ કે તમે ધંધો બંધ કરી ગયો તો અમે સરકારને પૈસા પડીશી 40-40 હજાર રૂપિયા, એટલે સરકાર અમને
સપોર્ટ દેવાની અમને જરૂર, સરકાર અમને સપોર્ટ આપે છે, પણ જે અધિકારીઓ છે ને એ લુચાઈ કરે છે, અમને સરકાર સામે ભેરવવાની વાત કરે. શું માંગ છે? બસ અમારી માંગ છે કે અમે જે રીતે હતી અમારે અમારી બસો જે ચાલુ છે 200 પણ રિંગ રોડ પર તે ત્યાં રહેતા રાખે ચાલુ, અને અમને હેરાન ગતિ ન કરે. અને અમારી બસ સિટીમાં તો આવતી જ નથી, બારોબાથી જાય છે, બારોબાથી આવે અને 5 મિનિટમાં પેસેન્જર ઉતારી અને જે જે જ્યાં જવાનું હોય ત્યાં નીકળી જાય બસો. પણ માંગ કરવામાં આવી છે કે જે પરિપત્ર છે તેને રદ કરવામાં આવે, કેમ કે આ જે પરિપત્ર છે તેના કારણે જે મુસાફરો છે તેમણે ભારે અગવડતાનો સામનો કરવો પડશે, અને સામે જે ઉદ્યોગકારો છે, જે વ્યવસાયકારો છે, જે ટ્રાવેલ્સના સંચાલકો છે તેમણે પણ ભારે ફટકાનો સામનો કરવો પડશે જે રીતે આ પરિપત્ર ફરમાવવામાં આવ્યો છે. ખાસ ધારાસભ્ય રમેશભાઈ ટીલાણાને આ જે વ્યવસાયકારો છે જેમ તેમણે રજૂઆત કરી છે એમની સાથે વાત કરીશું. રમેશભાઈ શું કહેશો, એક રજૂઆત આપને મળી છે, ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો આપને મળ્યા છે? રાજકોટની અંદર ખાનગી ટ્રાવેલ્સ એસોસિએશનના સર્વે હોદ્દેદારો મારી પાસે રજૂઆત કરવા આવ્યા કે બસને અંદર પ્રવેશ કરવા માટેનું પોલીસ કમિશનર સાહેબે જાહેરનામું બહાર પાડ્યું ને એના અનુસંધાને નો એન્ટ્રી કરેલી છે. બધા હોદ્દેદારોને મેં સમજાવ્યા છે કે ભાઈ પ્રશ્ન છે ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં લઈને, તો કમિશનર સાહેબની જે આદેશ છે એને આપણે કેવી રીતે બેસ્ટ જોઈન્ટ મિટિંગ કરી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, પોલીસના અધિકારીઓ અને અમે પદાધિકારીઓ અને ટ્રાવેલ્સ એજન્ટના બધા એ માલિકો, બસ માલિકો શું રસ્તો નીકળે, પ્રજાને પણ પ્રોબ્લેમ ન થાય, ટ્રાવેલ્સ એજન્ટોને પણ પ્રોબ્લેમ ન થાય અને ટ્રાફિક પણ ન થાય, તો એમાં શું કરી શકીએ, જોઈન્ટ મિટિંગ કરી અને બેસ્ટમાં બેસ્ટ રસ્તો કાઢશું એવા અમારા પ્રયત્ન રહેશે, અને એવી અમે એમને બાંયધરી આપી છે. જે રીતે રજૂઆત કરવામાં આવી છે કે મુસાફરોને ભારે અગવડતાનો સામનો કરવો પડશે, શહેરથી દૂર ઉતરવાની નોબત આવી પડી છે. ચોક્કસ બસ શહેરની અંદર એન્ટ્રી ન થાય તો મુસાફરોને આવવામાં પ્રોબ્લેમ થાય અમે પણ સમજી શકીએ છીએ, અને એ જ રજૂઆત અમારી પોલીસ કમિશનર સાહેબને રહેશે કે ભાઈ આપણે ટ્રાફિક સમસ્યા પણ ન થાય એના માટે અને મુસાફરોને તકલીફ ન પડે એના માટે આપણે શું કરી શકીએ, એની જોઈન્ટ ચર્ચાના અનુસંધાને અમે રસ્તો કાઢી અને સારામાં સારો રસ્તો નીકળે એવા અમારા પ્રયત્ન રહેશે. ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા જેમણે મધ્યસ્થી શરૂ કરી છે, જે રીતે ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો છે તેમની રજૂઆત છે કે આ પરિપત્રના કારણે ભારે હાલાકીનો સામનો મુસાફરોને કરવો પડશે, ત્યારે આ પરિપત્રને રદ કરવાની માંગણી કરવામાં આવી છે. હાલ સમગ્ર મુદ્દે વિવાદ છેડાયો છે, રજૂઆતો કરવામાં આવી છે, આગામી દિવસમાં નક્કી થશે કે ખરેખર આ જે પરિપત્ર છે એ રદ થશે કે પછી વચલો રસ્તો કાઢવામાં આવશે. પરંતુ હાલ જે રીતે રજૂઆત કરવામાં આવી છે તે મુજબ મુસાફરોને ભારે અગવડતાનો સામનો કરવો જ પડશે, પરંતુ સાથોસાથ આ જે ઉદ્યોગના જે વ્યવસાયકારો છે તેમણે ભારે ફટકાનો પણ સામનો કરવો પડશે. કેમેરા પર્સન દર્શન વાઢોલી સાથે ગૌરવ રાજસિંહ, અબ તક ચેનલ રાજકોટ.